નમસ્કાર પ્રણામ આપણે બધા લોકો અચાનક કોઈને ડાયાબિટીસ થાય કોઈને બીપી થાય કોઈને હૃદયરોગ થાય આપણે સમજાય અચાનક બીમારી થાય શું દરેક બીમારી અચાનક થઈ હોય તો ના બીમારી અચાનક થતી એની પહેલાં શરીરમાં બહુ મોટા ફેરફાર થાય બીમારીની શરૂઆત ક્યાંથી થાય એ જાણી લઈએ તો આપણે બીમારીમાંથી બચી જઈએ તો આપણે રોગના કારણો સમજવા જરૂરી છે તો અષ્ટાંગ હૃદયની અંદર શ્લોક છે રોગાહ સર્વેપી મંદેગનો સુતરામ ઉદરાણીચ અજીણે મલીને ચાપી અને જાય મલ સંચયત રોગના મુખ્ય પાંચ કારણ દરેક મોટા ભાગના રોગની શરૂઆત આ પાંચથી થાય જો આપણે આને જીવનમાં પ્રવેશવા ન દઈએ તો આપણે બીમાર જ નહીં પડીએ તો દરેક વ્યક્તિને એવું છે મારે બીમાર નથી પડવું તો આ પાંચ કારણ ધ્યાન રાખવાનું પહેલું રોગા સર્વે મંદેગ્નો એટલે કે અગ્નિ માંદ્ય થાય પાચન શક્તિ ધીમી પડે ત્યાંથી જ બીમારી થાય તો પાચન શક્તિ ધીમી પડે ઘણી વાર ગામડામાં મજૂર માણસ રહેતો હોય તો જમવાનું શું લેતા કે બાજરાનો રોટલો અને મરચું ખાતો હોય છતાં એક પણ પ્રકારની બીમારી હોય અને બધા જ પ્રકારનું કાજુ બદામ પિસ્તા લીલા શાકભાજી ફ્રૂટ બધું જ લેતા હોય છતાં એને બીટવેલની ખામી હોય શું કારણ એકની પાચન શક્તિ સારી છે એકની પાચન શક્તિ સારી નથી તો જો આપણે પાચન શક્તિ સારી કરીએ તો આપણે બધા જ પોષક તત્વો આપણા ભોજનમાંથી મળે આપણી તંદુરસ્તી સારી રહે બીજું જે રોગનું કારણ છે સુતરામ ઉદરાણી છે ઉદર એટલે કે પેટ માથું ટંડુ રહેવું જોઈએ પગ છે ગરમ રહેવો જોઈએ છાતી બાર પેટ ના હોવું જોઈએ છાતી બાર ગોળ પેટ આવવાની શરૂઆત થાય એટલે બીમારીની શરૂઆત થઈ ચૂકી છે એવું સમજાવું હું બીમાર છું એવું સમજી લેવાનું જેનું સિત્તેર કિલો એસી કિલો નેવું કિલો વજન હોય પણ પેટ બહાર હોય તો બોડી ફિટ છે પરંતુ પચાસ સાહીઠ કિલો ભલે વજન હોય પણ ગોળ પેટ બહાર હોય તો અવશ્ય બીમાર છે ડાયાબિટીસ બીપી હૃદયરોગ આ બધી બીમારીની શરૂઆત ત્યાંથી થાય ત્રીજું કારણ છે મલીને અન્ને એટલે કે ઝેરવાળો ખોરાક મલીને અન્ને ઝેરવાળો ખોરાક આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ કેન્સર કિડની ફેલર એટલા બધા જોવા નહોતા મળતા અને અત્યારે આ બધી જ બીમારી એટલી બધી વધી રહી છે એની પાછળનું કારણ શું પાછળનું કારણ કે ચાલીસ વર્ષમાં આપણે બધું જે ભોજન લઈએ છીએ ઝેરવાળું ભોજન લઈએ છીએ આ ચોથું મહત્વ આજથી ચોથું મહત્વનું કારણ છેલ્લું કારણ અજીર્ણ એટલે એસિડિટી ગેસ અને કબજીયાત ભાગની બીમારી છે એ એસિડિટી ગેસ કબજીયાતમાંથી જ થતી હોય અને પછી મોટી બીમારીમાં પરિવર્તન થતું હોય છેલ્લું કારણ છે એ મલ સંચય ઝાડો પેશ્યા પરસેવો ઉશ્વાસ દ્વારા કચરો બહાર નીકળવો જોઈએ કચરો જો બહાર ન નીકળે તો આપણા શરીરમાંથી બધી જ બીમારી ત્યાંથી થાય તો આ રોગના મુખ્ય પાંચ કારણ છે તો આ પાંચ કારણનું સમાધાન આપણે કરીએ તો આપણે દરેક વ્યક્તિ રોગમાંથી બચી શકીએ તો સૌથી પહેલાં આપણું અગ્નિ સુધારવાની છે તો અગ્નિ સુધારવા માટે હવા પાણી ખોરાકના જે નિયમો તમને આપને એક વિડીયોમાં બતાવ્યા છે એ બધા જ નિયમો આપ એનું પાલન કરો તો અગ્નિ ખૂબ સરસ રહે આપણી અગ્નિ સારી હોય તો એકદમ જાડો સાફ આવે અને પાચન થાય બીજું કારણ છે સુતરામ છે ઉદર એટલે પેટ તો વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રયત્ન કરતા હોય જ્યાં સુધી સિસ્ટમ ના સુધરે ત્યાં સુધી વજન પરમેનન્ટ ઘટે નહીં તો આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે અગ્નિને સરખો કરવામાં આવે તો એ પણ સરસ થાય ત્રીજું કારણ છે અજીણ એટલે એસિડિટી ગેસ કબજિયાત તો આપણે આહાર વિહારના જે નિયમોનો વિડીયો છે એની અંદર બધું જ વિગતવાર છે આપ જોશો તો એનાથી આપણે કઈ રીતે અગ્નિ સારું રાખી શકીએ અજીર્ણ સારું રાખીએ અને છેલ્લું કારણ છે મલીને અન્ન ઝેરવાળો ખોરાક તો આજથી આપણે એવો પ્રયત્ન કરીએ કે ફેમિલી ડૉક્ટર ગોતી એની પહેલાં ફેમિલી એક ફાર્મર ગોતી કે જે શુદ્ધ આયુર્વેદ તે ગાય આધારિત ખેતી કરતા હોય અને એની પાસેથી જ દરેક વસ્તુ ખરીદીને આપણે સેવન કરીએ અને મલ સંચય કે ઝાડો પેશા પરસેવો શુદ્ધિકરણ થતું રહે એટલા માટે આપણે શરીરનું પણ આપણે શુદ્ધિકરણ કરતા રહીએ અઠવાડિયા પંદરથી એકવાર ઉપવાસનું આપણે સેવન કરીએ એક શ્રેષ્ઠ પદ્ધતિનો ઉપવાસ કેવો કે જેમાં સવારથી બપોર સુધી શું લઈએ માત્ર જેટલું પાણી જોતું એમાં ચપટી ગળોનો પાવડર નાખે બે ઉફાળ આવા દેવી સ્ટીલની બોટલમાં ભરી રાખીએ તરસ લાગે ત્યારે એ જ પાણી પીએ બપોરે પાછું બીજું બનાવીએ બપોરથી સાંજ સુધી આખો દિવસ માટે દસથી પંદર મિનિટે ઘૂંટડો ઘૂંટડો આ જ પાણી પીએ આ પાણી પીવાથી ભૂખ પણ નહીં લાગે નબળાઈ પણ નહીં લાગે ચોવીસ કલાક અમૃત જશે અને તે દિવસે હરડે અથવા ઇમેજનો પાવડર લઈને શરીરનું શુદ્ધિકરણ કરી નાખીએ તો આપણા શરીરનું શુદ્ધિકરણ થતું રહે તો આપણે બીમારીમાંથી બચી શકીએ અમારી પાસે સારવાર લેવા આપતા દર્દીને દરેકને આ પદ્ધતિ અપનાવીએ છીએ અને દરેક વ્યક્તિ ખૂબ લાંબો સમય સુધી તંદુરસ્ત જીવન છે તે જીવી શકે છે અને પસાર કરી શકે છે આ ઉપરાંત આપણા શરીરમાં જે ઝેરવાળી વસ્તુ છે એમાં સૌથી મહત્વપૂર્ણ કોઈ હોય તે છે ચા તો આપણા દેશમાં ઉષ્ણકટિબંધ પ્રદેશ ઉષ્ણ કટિબંધ પ્રદેશની અંદર ગરમ પીણું છે એ અનુકૂળ ન આવે આપણા દેશમાં પહેલાં શિરામણનો રિવાજ હતો એની પહેલાં આપણે ફળાહાર કરતા અને એની પહેલાં આપણે દિવ્ય રસાયણ આમળા હરડેનું સેવન કરતા હતા તો જ્યારથી ચા પીવાનું ચાલુ કર્યું ત્યારથી આપણામાં પીએચ ચેન્જ થયો અને ઉષ્ણ ઉષ્ણતાના કારણે આપણે બીમારી અલગ અલગ ખૂબ આવી તો ચાની અંદર દૂધ સાથે લેવામાં આવે તો એક ઝીમું સ્લો પોઈઝન બને છે એમાં કેફિન અને ટેનિન નામનું ઝેર હોય છે અને સવારમાં પ્રાતઃ કાળે લઈ ખૂબ નુકસાન કરે અને અતિથિને પણ અતિથિ દેવો ભવો આપણા દેશની ભાવના છે અને દેવતાને પણ આપણે આ ઝેર આપતા હોઈએ છીએ તો એની જગ્યાએ શું વાપરી શકાય બહુ સરસ મજાનું આપ સૌને એનું ઓપ્શન બતાવું છું આયુર્વેદિક મેથીની કોફી મેથીમાં નેચરલ કેલ્શિયમ હોય નેચરલ સ્ટિરડ હોય અને જબરજસ્ત શક્તિ આપે તો મેથીને તપેલીમાં આપણે શેકી લઈએ અને શેકીને પછી એમાં દૂધ નાખીએ ગરમ કરીએ સાકર નાખીએ એલચી સૂંઠ નાખીએ એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી કોફી બને છે અને લેવાથી આપણે શારીરિક શરીર પણ મજબૂત બને છે સાથે સાથે આર્થિક રીતે પણ ખૂબ ફાયદો થાય છે તો ચાનું ઝેરની જગ્યાએ આપણે દેશની મેથીની કોફી વાપરી શકીએ ઉપરાંત પ્રાતઃ જે આપણે ભોજન કરીએ એમાં નિત્ય આમળાનું સેવન કરીએ કારણ કે આમળામાં અમૃત તત્વ છે તો અને ભોજન પછી આપણે હરડેનું સેવન કરીએ તો ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાન અધ્યાયમાં જે રસાયણ ઔષધિ આપી છે એમાં દિવ્ય ઔષધિ હરડે અને આમળા આપેલી છે તો હરિતકી પંચરસામ અલવણામ શિવામ દોશાનો લોમનીમ વિદ્યા દીપનીમ પાચનીમ આયુષકમ પૌષ્ટકીમ ધન્યામ વયસ્થાપનીમ પરામ બુદ્ધિ ઈન્દ્રિયમ બલપ્રદામ સર્વરોગ પ્રશ્મનીમ છ આમળા અને હરડેનું સેવન કરવાથી એટલે કે પ્રાતઃ આમળાનો પાવડર નાના બાળકો અડધી ચમચી અને મોટા એક ચમચી લે અને જમ્યા પછી આવી રીતે જે હરડે જે છે એ હરડે આપને સૌને બતાવું હરડે ગાયના ઘીમાં તળી અને કટકા કરીને મોઢામાં ચૂસવાથી ભોજનનું પૂરેપૂરું પાચન થઈ જાય તો આપણે મુખવાસ તરીકે સરસ મજાની હરડે વાપરી શકીએ એને શું થાય હરિતકી આમલકી પંચરસામ એમાં પાંચ રસ છે અલવણામ ખારો રસ નથી શિવામ કલ્યાણ કરનાર છે દોષા અનુલોમનીમ શરીરમાં રહેલા દોષોને કચરો રોજ રોજ બહાર કાઢે છે દીપનીમ પાચનીમ ભૂખ પણ લગાડનાર છે અને ખાધેલો ખોરાક નું હજમ પણ કરનાર છે તો ખાધેલો ખોરાક પાચન થાય ભૂખ સારી લાગે કચરો બહાર નીકળીએ તો આપણે કાયમ માટે તંદુરસ્ત રહીએ આપણે નિત્ય દર વર્ષે એવરેજ ભારતનો દરેક નાગરિક ત્રણસોથી ચારસો ગ્રામ ઝેર માત્ર રોટલા રોટલી અને શાક દ્વારા લે છે આ ઉપરાંત બંને ઝેર જે છે આપણું વ્યસનનું ઝેર અલગ તો આપ આવતા સમયમાં કેન્સર ડાયાબિટીસ બીપી હૃદયરોગ આમાંથી આપણે બચવું છે તો અત્યારથી બાળપણથી જ બાળકોને સવારમાં પ્રાતકાળે આમળા અને જેમાં પછી હરડેનું ટેવ પાડશું તો અમૃતના કારણે રોગમાંથી આપણે મુક્ત થઈ શકીશું